લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. સ્વર્ણિમ શબ્દે ઉભેલી ગુજરાતી ભાષાને વંદન, સ્વર્ણિમ સવારે ઉભેલા ગુજરાતને અભિનંદન, અને એથી જ સ્વર્ણિમ સ્વરે ઉભેલા ગુજરાતી સુગમ સંગીતનું છલોછલ મન. સુગમ સંગીત એટલે હિંચકાની ઠેસ કે સભાની મેદનીનો વેશ નહીં. સુગમ સંગીત એટલે હોઠ અને હૈયાની ગોઠડી. સુગમ સંગીત એટલે વાવાઝોડાની વાસ્તવિકતા અને કલ્પનાનો કિનારો. તો ચાલો કલ્પનાના કિનારે સંગીતના સાગરમાં હૈયાની હોડી તરતી મૂકીએ. તમારા સૌનું સ્વાગત છે સુગમ સંગીતના સરનામે સ્વર ગુર્જરીમાં. દોસ્તો, સ્વર ગુર્જરીના દરેક એપિસોડમાં અમે પ્રસ્તુત કરીશું એક સ્વરકાર અને એમની શ્રેષ્ઠ રચનાઓ. તો આજે સ્વર ગુર્જરીના એપિસોડમાં ઉપસ્થિત છે ગુજરાતી સુગમ સંગીતના પાયોનિયર અને ગુજરાતી સુગમ સંગીતના પાયાને નિયરથી જેમણે જોયો છે એવા માનનીય શ્રી રાસબિહારી દેસાઈ. આપનું સ્વાગત છે સ્વર ગુર્જરીમાં. એમની રચનાની અંદર શબ્દ, સ્વર અને સંગીતનો ત્રિવેણી સંગમ અનુભવાય છે, અને એ અર્થમાં એમને ત્રિવેણી એવોર્ડ યથાર્થ રીતે અપાયો છે. ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર હોય કે આનર્થ એવોર્ડ હોય કે પછી કાશીનો દીકરો ફિલ્મ માટે શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક તરીકેનો એમનો એવોર્ડ હોય, એ એવોર્ડ એમના સુધી પહોંચીને ગૌરવાન્વિત થયો છે, સન્માનિત થયો છે. આજે રાસભાઈ આપણી વચ્ચે છે ત્યારે શ્રુતિ સુગમ સંગીતની સંસ્થા એનો ઉલ્લેખ જો ન કરીએ તો કદાચ સુગમ સંગીતનો ઇતિહાસ અધૂરો ગણાય. શ્રુતિ દ્વારા અનેક પેઢીઓ તૈયાર થઈ છે સુગમ સંગીતની, અને અનેક સ્વરકાર અને ગાયકો ઊભા થયા છે. ત્યારે રાસભાઈને સૌ પ્રથમ સવાલ એ પૂછીએ કે આજના જે નવા સ્વરકારો અને ગાયકો છે એ સ્વરોદયના સંદર્ભે આપ પ્રકાશ પાડશો. સાચા અર્થમાં ઉદય છે. ક્યાં બાત? ઉદય એટલા માટે કે અમને અમારી એ નાની ઉંમર યાદ આવે છે કે અમે ક્યાં હતા. કોઈ તાલીમ નહોતી, કોઈ તક નહોતી. અત્યારના આ યુવા પેઢીના ગાયકો અતિશય તેજસ્વી છે, બધી જ શ્રદ્ધા એમના ઉપર મુકાય એટલા સક્ષમ છે, એટલે ભાવિ અત્યંત ઉજ્જવળ છે. તો સ્વર ગુર્જરીનો ઉઘાડ અને ઉપાડ એક એવા જ નવયુવાન ઉજ્જવળ ગાયકથી પ્રારંભ કરીએ છીએ, કવિ શ્રી અશોકપુરી ગોસ્વામીના એક શેર સાથે. તને હે ગઝલ એ રીતે ચાહવું છે, તને હે ગઝલ એ રીતે ચાહવું છે, કહે કોઈ બાળક હજી ધાવવું છે. ઉદાસી
પડી પણ ગઝલ જાણે મહેદી હસન ની હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી પડી પણ ગઝલ જાણે મહેદી હસન ની અને સાજ ટાણાનું ધુમ્મસ છે જાખું અને સાજ ટાણાનું ધુમ્મસ છે જાખું કે વિહવણ ગઝલ જાણે મહેદી હસન ની ગામા મારી કવિતાના
कक्कड़ गजल जाने मेहदी हसन हृदय मा वही रही छे घेरी उदासी पड़ी पड़ गजल जाने मेहदी हसन अने साज टाणा नू घुम्मस छे जाखू के अने साज टाणा नू घुम्मस छे जाखू के विहवण गजल जाने मेहदी हसन्नी मेहदी हसन्नी मेहदी हसन्नी। ઉર્દુમાં મહેંદી હસનની મોસિકીની જે મજા છે એવી ગુજરાતીમાં રાસભાઈની સ્વરાંકનની સલુકાઈની મજા છે। રાસભાઈ, આપને આપની સાથેની સફર આગળ ધપાવીએ તો સ્વરાંકનમાં ગીત અને ગઝલના સ્વરાંકનમાં શું તફાવત છે, એમાં કઈ સજ્જતાઓ ધ્યાન રાખવી જોઈએ? બંને પ્રકારોના લેખનમાં, લેખનના વાંચનમાં ઘણો ભેદ છે, ભાવનો ભેદ છે, રજૂઆતનો ભેદ છે। એ પારખ્યા વિના એ બંનેની યથાર્થ સ્વરચના કદાચ ન થઈ શકે। ક્યાં વાત, કોઈ પણ રચનાની પસંદગી કરવાની સાથે સાથે એની સજ્જતામાં આપ ખૂબ ચોકસાઈ અને ચીવટ રાખો છો, ત્યારે રાસભાઈ અને વિભાબેનનું સાયુજ્ય, જેમ શબ્દ અને સ્વરનું સાયુજ્ય યોજાયું, એમ આ બંનેનું સાહિત્ય પણ ગુજરાતી સુગમ સંગીતમાં નોખું અનોખું રચાયું છે, ત્યારે વિભાબેનના સંદર્ભે એમના સ્વર વિશે, એમના શબ્દ વિશે અને આપના સાહિત્ય વિશે વાત કરશો? વિભાબેનની એક ખાસિયત છે આત્મવિશ્વાસ। જ્યારે જ્યારે એ રજૂઆત કરે ત્યારે ઇંગ્લિશમાં જેને ફ્રન્ટ ઓફ કોન્ફિડન્સ કહેવાય ને, એ પહેલો એમનો, ક્યાં વાત, અને અવાજનું ખુલ્લાપણું, આ બે એમના ગુણો એવા છે કે અમને એકબીજાનો સહારો લઈને હજી તકલીફ નથી પડી। ક્યાં વાત છે, તો એ ખુલ્લા આકાશની સુંદર મજાની સ્વર રચના સાથે આ સ્વર ગુર્જરીને આગળ ધપાવીએ। अपनी ताढ़ी जल धाराएं अंगद झाड़ी
आव मने तू कम्पोज कर एम जारे कोई कविता कहे त्यारे ज रासभाई ए कविता ने उठावे छे अने पछी एनु स्वरांकन करे छे। रासभाई संगीतनी साथे सुगम संगीतनी साथे प्रोफेशनली नहीं पण डिवोशनली जोड़ायेला छे। रावजी पटेलनु भले अकाळे अवसान थयुं पण मारी आँखे कंकुना सूरज आत्म्या ए गीत अमर रहेशे अने एमनी साथे साथे रासभाईनुं नाम पण अमर रहेशे। रासभाई स्वरांकनની વાત નીકળી છે તો એક વાત એ પણ પૂછવી ગમશે કે આપના પ્રિય ઘણા બધા છે પણ આપનું પ્રિય સ્વરાંકન કયું? બહુ અઘરો સવાલ છે, એક વિદ્યાર્થી તરીકે પણ અઘરો સવાલ લાગે, પણ હમણાં હમણાં જે રચનાઓ થઈ છે એમાં સૌથી વધુ સ્પર્શી ગઈ હોય, હમણાં હમણાં એટલે છેલ્લા 5-7 વર્ષમાં, એ અમારા ધ્રુવ ભટ્ટ ગાય તેના ગીત, તમે ગાયા આકાશ ભરી પ્રીતે એ ગીત કહો મારા કહેવાય કઈ રીતે, લખનાર એમની રચનાઓ બહુ સ્પર્શી ગઈ। પછી તો હજી એ દોર ચાલુ છે એટલે આંગળી ચીંધીને અમુક જ નું નામ દેવું બહુ કઠિન છે। ક્યાં વાત હે, કવિશ્રી રમેશ પારેખ યાદ આવી જાય છે કે કાગળ હરી લખે તો બને, કે કાગળ હરી લખે તો બને, અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને, કે કાગળ હરી લખે તો બને। હરી તને શું સ્મરીએ, આપણ જળમાં જળ સમ રહીએ, પણ બોલે પણ સાંભળીએ, પણ બોલે પણ સાંભળીએ, પણ મબ લખવા તો કરીએ, હરી તને શું સ્મરીએ, આપણ જળમાં જળ સમ રહીએ, વણ બોલે વણ સાંભળીએ, વણ બોલે વણ સાંભળીએ, પણ મબ લખવા તો કરીએ, હરી તને શું સ્મરીએ, આપણ સુગમ સંગીતના સરનામે સ્વર ગુર્જરીમાં આજે આપે માણ્યા સુપ્રસિદ્ધ સ્વરકાર રાસ બિહારી સાથેની સંગોષ્ઠી અને એમના સ્વરાંકનો। વાત બાકી રાત બાકી છે હજુ, વાત બાકી
રાત બાકી છે હજુ એક ઝંઝાવાત બાકી છે હજુ એક ઝંઝાવાત બાકી છે હજુ આ નદીથી કેમ ગભરાઈ ગયા આ નદીથી કેમ ગભરાઈ ગયા દોસ્ત દરિયા સાત બાકી છે હજુ નવા એપિસોડમાં નવી વાત નવી મુલાકાત સાથે સ્વર ગુર્જરીમાં ફરી મળીશું સુગમ સંગીતના સરનામે.